એનાથી તરીકામાં કે વિદ્યાની નિયુક્તિ તેલમાં આખો હાથ સાફ કરવો છે. આપણે ત્રણ ચારમાં જે છે કરી જોઈ રહ્યા છીએ એમાં જે આપણે સાફટીમાં જે છેલ્લો ક્વેશ્ચન આપેલો છે રૂમ ભાગ્યમાં પેજ નંબર 18માં ક્વેશ્ચન 9 કે જેમાં તમને માહિતી આપેલી છે એ માહિતી ઉપરથી કોષ્ટકની માહિતી ઉપરથી દાખલા કરવાના છે. એમ પેલા કોષ્ટકમાં જે માહિતી આપેલી છે એ આપણે જોઈએ શું કહે છે તો કે જૂની ઈંટો 1000 ઈંટોના રૂપિયા 1200 એટલે કે 1200 ત્યાં પણ આપેલી છે કે જૂની ઈંટો છે જૂની ઈંટોના કિંમત કેટલી છે આપણે કેટલી સંખ્યામાં ઈંટો ખરીદી હોય તો એક સામે કેટલી કિંમત છે તો કે આપણે જૂની ઈંટો જે છે અહીંયા આપણને જુદા જુદા પ્રકારની ઈંટો આપેલી છે બરાબર. તો કે જો જૂની ઈંટો ખરીદવી હોય તો 1000 ઈંટોના 1200 રૂપિયા એટલે કે આપણે 1000 ઈંટ ખરીદવી હોય તો 1200 રૂપિયા દેવા પડે છે. 1200 એટલે કે 1200માં આપણને ઈંટો કેટલી મળે છે 1000 ઈંટો મળે છે. નીચે કે છે ઈટાપુરની નવી ઈંટો ઈટાપુરની આગળ નવી ઈંટો ખરીદવી હોય હવે આ ઈંટનો બીજો પ્રકાર છે બીજી ઈંટ છે તો કે એ ઈંટનો ભાવ કેટલો કે 1000 ઈંટોના રૂપિયા 1800 બરાબર. કે એ ઈંટ આપણે 1000 ઈંટ ખરીદવી હોય તો 1000 ઈંટના કેટલા છે તો કે 1800 રૂપિયા આપણે ચૂકવવા પડે છે. ત્યારબાદ છે વિકરાબાદની નવી ઈંટો અને જો એ વિકરાબાદની નવી ઈંટો ખરીદવી હોય તો એની કિંમત શું છે તો કે 1200 એટલે કે આપણે 1000 ઈંટો ખરીદવી હોય તો 1000 ઈંટો માટે સોરી 2000 રૂપિયા આપણે ચૂકવવા પડે છે. એટલે કે 2000 રૂપિયામાં પણ વિકરાબાદની નવી ઈંટો 1000 ઈંટો આપણને મળી રહે છે. તો અહીંયા આપણે ત્રણે ત્રણ ઈંટનો આપણને 1000 નંગનો ભાવ આપેલો છે. તમે ત્રણ પ્રકારની જે ઈંટ છે એનો 1000 નંગનો આપણને ભાવ આપેલો છે. એના પૂર્વે આપણે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ જૂને તો અહીંયા
તમારે પાકું પણ લખી લેવાનું છે.